नमस्ते विद्यार्थी मित्रों, आज आप चेप्टर 2.3 नो एक्जाम्पल 7 गणीशू। एक्जाम्पल 7 नी रकम में आपने कार बनावती एक कंपनीए 3 वर्ष दरमियान करेलू उत्पादन आपेल छे, जेने आपणे वर्तुळ आकृति द्वारा दर्शावानुं छे। हवे अहींया आपणने कहेलू छे कि वर्तुळ आकृति द्वारा दर्शावो, तो एना माटेनुं आपणे कोष्टक तैयार कर लईए। वर्ष आपेलुं छे 2012, 2013 अने 2014। एना माटे कारनुं उत्पादन आपेलुं छे 25,600, 2013 माटे 1,02,400, 2014 માટે 1,60,000। હવે વર્તુળ આકૃતિ દોરવી છે આપણે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે વર્તુળ દોરવા માટે એક કેન્દ્ર જોઈએ અને એની ત્રિજ્યા r જોઈએ। તો આ ત્રિજ્યા r આપણે આપેલ માહિતી પરથી શોધવી પડશે, તો એના માટે આપણે આખું કોષ્ટક રચવાનું છે। તો સૌથી પહેલાં જોઈએ તો 256 છે એનું વર્ગમૂળ શોધવાનું છે, તો 256નું વર્ગમૂળ થશે 16, એટલે 16,160। ત્યાર પછી 1,02,400નું વર્ગમૂળ થશે 32 અને 00 છે એટલે 10, એટલે 3,320। ત્યાર પછી 16 છે, 16નું વર્ગમૂળ આપણે જાણીએ છીએ 4, અને 40 એટલે એના 20, 16નું વર્ગમૂળ 4, એટલે આ રીતે આપણને વર્ગમૂળ મળી ગયું। ત્યાર પછી હવે એની ત્રિજ્યા શોધવાની છે, તો ત્રિજ્યા માટે થઈને હવે અહીંયા 160 વર્ગમૂળ છે, આપણે આજે ત્રિજ્યા r શોધવી છે, એના માટે થઈને વર્ગમૂળને આપણે એવી નાની સંખ્યા, આજે 160 આવી, 320 આવી અને 400 આવી, એમાંથી આપણે એક સંખ્યા એવી ચૂઝ કરશું કે જેથી કરીને આપણે ત્રિજ્યા સરળતાથી મેળવી શકીએ। તો આપણે આ બધાને 160 વડે ભાગી નાખશું, તો 160 મોટે ભાગે ન્યૂનતમ સંખ્યા લેવી, એટલે 160ને 160 વડે ભાગતા 1 આવે, 160ને 320 વડે, સોરી 320ને 160 વડે ભાગીએ એટલે 320ને 160 વડે ભાગીએ એટલે 2 આવશે, અને 400ને 160 વડે ભાગશું એટલે 2.5। તો આ 1, 2 અને 2.5 એ વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે। હવે આપણને વર્તુળની ત્રિજ્યા મળી ગઈ, એટલે આરામથી આપણે વર્તુળ દર્શાવી શકશું। તો સૌથી પહેલાં વર્ષ 2012 માટે વર્તુળ આલેખ દોરીએ, તો એક કેન્દ્ર અને ત્રિજ્યા એની 1 છે, એટલે 1 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈ અને વર્તુળ રચવાનું। વિદ્યાર્થી મિત્રો, હું જાતે વર્તુળ દોરું છું, તમે પેન્સિલ, પરિકર અને ફૂટપટ્ટીની મદદથી વર્તુળ રચજો। હું અહીંયા અંદાજિત તમને વર્તુળ દોરીને બતાવું છું। આ 1 સેન્ટીમીટરવાળું વર્તુળ વર્ષ 2012, ત્યાર પછી વર્ષ 2013 માટે 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે, જેનાથી થોડું આપણે મોટું દોરીશું। તમે ફૂટપટ્ટીની મદદથી માપ લઈને દોરી શકશો, અને છેલ્લે વર્ષ 2014 માટે ત્રિજ્યા છે 2.5, એટલે એ વર્તુળ આ 2.5। આ રીતે વર્ષ 2012, 2013 અને 2014માં આ રીતે વર્તુળ આકૃતિ દ્વારા એનું કારનું ઉત્પાદન દર્શાવી શકાય છે। હોમવર્કની અંદર ચેપ્ટર 2નો વિભાગ D એનો એક્ઝામ્પલ 21 આ જ રીતે વર્તુળ આકૃતિ દ્વારા કરવાનો રહેશે। આભાર।